चलो बाळको, आजे आपणे धोरण चार गणित एमां पाठ अग्यार घड़िया अने भागाकार शीखीशुं। चलो शुरू करिए। आमां लख्युं छे श्यामानो बगीचो। श्यामाए पोताना बगीचामां सूरजमुखी, गुलाब अने गलगोटाना रोपा वाव्या। तेणे आ रोपाने त्रण क्यारीओमां रोप्या। तेनो बगीचो आवो देखाय छे। जुओ, बाजूमां सरस मजानुं बगीचानुं चित्र आपेलुं छे। वच्चे एणे गुलाब वाव्या छे। अहीं नीचे बे लाइनमां गलगोटा वाव्या छे अने सूरजमुखी ऊपर एक ज लाइनमां वाव्या छे। जुओ, मैं केवी रीते आ 18 रोपा क्यारीओमां वाव्या छे। एटले के जुओ, 18 आना पण 18 छे, गुलाबना पण, गलगोटा पण 18 छे अने सूरजमुखी पण 18 छे। बधा अलग अलग लाइनोमां वेचेला छे के सूरजमुखीनी एक ज लाइन बनावी छे, गलगोटानी बे लाइन बनावी छे, ज्यारे गुलाबनी 1 2 3 4 5 6 लाइन बनावी छे। दरेक फूलोनी क्यारीनी गोठवणी अलग अलग छे। जुओ, गुलाबने केवी रीते वाव्या छे, 18 એટલે 6 × 3 લાઈન કરી છે ને આપણે, જોયું કે 6 લાઈન કરી છે અને દરેક લાઈનમાં 3-3 ગુલાબ વાવેલા છે, એટલે કે 18 ગુલાબ કેવી રીતે વાવ્યા છે, 6 લાઈનમાં 3-3, તો કુલ 6 હારમાં દરેકમાં 3 રોપા વાવ્યા છે, એટલે કે બધામાં 3-3 રોપા વાવેલા છે। સૂરજ અને ગલગોટાને બીજી કઈ રીતે રોપી શકાય? હવે જો, સૂરજ અને ગલગોટાને બીજી કઈ રીતે રોપી શકાય? સૂરજમુખી અને ગલગોટો, સૂરજમુખીને કેવી રીતે રોપ્યો છે, એક જ લાઈનમાં રોપ્યા છે અને 18-18 આવી ગયા। હવે આપણે જો કદાચ બીજી રીતે આપણને પૂછ્યા છે તો આપણે બે હાર કરીએ એની, તો બંને હારમાં કેટલા આવશે? બેના ઘડિયામાં ક્યારે 18 આવે? હા, 2 9 18, એટલે બંને લાઈનમાં 9-9 ફૂલ આવશે। ક્યારામાં 2 ક્યારા થશે તો એમાં બંનેમાં 9-9 છોડ આવશે, એટલે કે તે જગ્યાએ 2 હાર એમાં 9 રોપા છે। હવે 18, એટલે કે જે તે જગ્યાએ ખાલી જગ્યા હારમાં દરેકમાં ખાલી જગ્યા રોપા છે। હવે ગલગોટાનો વારો, 2 લાઈન કરેલી છે, એની કદાચ આપણે 1 લાઈન કરીએ તો એક જ લાઈનમાં 18-18 વાવી દઈએ તો 1 હારમાં 18 રોપા છે। તમે પણ તમારો પોતાનો બગીચો બનાવી શકો। એવો બગીચો દોરો કે જેમાં ફૂલોની ક્યારીમાં કુલ 48 રોપા હોય, દરેક હારમાં રોપાની સંખ્યા એક સરખી હોવી જોઈએ। હવે આપણે પણ આપણો બગીચો બનાવવાનો, પણ એ રીતે બનાવવાનો કે બધી જેટલી હાર કરીએ બધામાં એક સરખા રોપા થવા જોઈએ, અને એ બધા થઈ અને 48 પણ થવા જોઈએ। તો જુઓ, આપણે કદાચ 4 હાર તૈયાર કરીએ તો કેટલા ચોકુ 48 થાય? 12 ચોક, એટલે 4 હારમાં 12-12 રોપા વાવીએ। અહીંયા લખીએ 4 હારમાં 12 રોપા, તો 4 હારમાં 12-12 રોપા કરીશું તો 48 રોપા રોપાઈ જશે। ચાલો આગળ કરીએ। ભીમાએ 30 જગ માટે છાજલી બનાવી। આ એક લાંબી છાજલી હતી જેમાં 2 પંક્તિઓ છે, દરેક હારમાં બરાબર એક સરખી સંખ્યામાં જગ રાખેલા છે। જો આટલી મોટી છાજલી બનાવી કે જેમાં 30 જગ છે, બંનેમાં સરખા સરખા જગ છે, હવે 30ને 2 ભાગમાં વેચો તો કેટલા થાય? 15, તો નીચે 15 જગ છે અને ઉપર 15 જગ છે। શું તમે બીજી કોઈ રીતે 30 જગ માટે છાજલી બનાવવાનું વિચારી શકો? હા, જો આ છાજલીને આપણે આને 2 જ લાઈન બનાવી, જો આપણે 3 હાર બનાવી શકીએ તો એમાં બધી 30 જગ છે તો કેટલા આવશે? બધી જ હારમાં 10-10 જગ આવશે। એક છાજલી દોરો, એમાં દર્શાવો કે તમે દરેક હારમાં નાની મોટી કેટલી બરણી ગોઠવી શકો છો, તે જગ્યાએ કુલ કેટલી હાર છે। જેમ આ છાજલી છે એવી તમે પણ તમારી નોટમાં એક બનાવવાનો પ્રયત્ન કરશો। શું તમારા મિત્રએ કોઈ અલગ રીતે છાજલી દોરેલ છે? તમે દોરો, પછી તમારા મિત્રની જુઓ।
બંને ની જુઓ એટલે બંને એકબીજા ની જુઓ તો ખબર પડે કે કઈ કઈ રીતે અલગ અલગ રીતે છાજલી બનાવી શકાય. મને સાતનો ઘડિયો નથી આવડતો, એવું બંટીએ કીધું. તો ગુડ્ડુએ શું કીધું, મને પાંચ સુધીના ઘડિયા આવડે છે, પરંતુ સરળ રીત પણ છે, હું સાતનો ઘડિયો બે અને પાંચના ઘડિયાનો ઉપયોગ કરી બનાવી શકું. હવે જુઓ આગળ, બેનો ઘડિયો, અહીંયા બેનો ઘડિયો આપેલું છે, એક દુ દુ, બે દુ ચાર, ત્રણ દુ છ, પછી બે ચોક આઠ, બે પંચા દસ, બે છંગ બાર, એવી રીતે આખો બેનો ઘડિયો આપેલો છે. અને પાંચનો ઘડિયો, પાંચ એકા પાંચ, પાંચ દુ દસ, પાંચ તરી પંદર, પાંચ ચોવીસ, પાંચનો આખો ઘડિયો આપેલો છે. હવે જો પાંચ અને બે સાત થાય, આ પાંચ આ બે, એ બેનો સરવાળો સાત થાય, તો એ બધાના જવાબનો સરવાળો એ આનો જવાબ આવે. પાંચ અને બે સાત, દસ ચાર ચૌદ, તો એ સાતનો ઘડિયો બનશે. સાત એકા સાત, સાત દુ ચૌદ, હવે આ પંદર અને આ છ, એકવીસ, એટલે સાત તરી એકવીસ, આ વીસ અને આઠ, વીસ વત્તા આઠ અઠ્યાવીસ, તો સાત ચોક અઠ્યાવીસ. એ રીતે આ આખા બધાનો સરવાળો કરીએ તો નીચે આપણને આપણો સાતનો ઘડિયો મળી જાય. જુઓ મેં કેવી રીતે પીળા ખાનાની બે સંખ્યાનો સરવાળો કરી સાતનો ઘડિયો મેળવ્યો. હવે જો આ શું કે છે, આ હા આ તો સરળ છે, હું પણ આ રીતે સાતનો ઘડિયો ચાર અને ત્રણના ઘડિયાનો ઉપયોગ કરી બનાવી શકું. એટલે જુઓ, એવું જરૂરી નથી કે પાંચ અને બેનો ઉપયોગ કરીને જ સાતનો ઘડિયો બનાવે. જેમ પાંચ વત્તા બે સાત થાય છે, એવી રીતે ચાર વત્તા ત્રણ પણ સાત જ થાય છે. તમે ચાર અને ત્રણના ઘડિયાનો ઉપયોગ કરીને પણ સાતનો ઘડિયો બનાવી શકો. ચાલો આપણે નીચે જોઈએ કેવી રીતે. અહીંયા પહેલા આપ્યું છે, અહીંયા લખ્યું છે, બંટીએ ચાર અને ત્રણના ઘડિયાનો ઉપયોગ કરીને સાતનો ઘડિયો રચવામાં મદદ કરો. હવે ચારનો ઘડિયો, પહેલા આપણે અહીંયા ચારનો ઘડિયો લખી દઈએ. ચાર એકા ચાર, ચાર દુ આઠ, ચાર તરી બાર, ચોકુ ચોકુ સોળ, ચાર પંચા વીસ, ચાર છંગ ચોવીસ, ચાર સિત્તા અઠ્યાવીસ, ચાર અઠા બત્રીસ, ચાર નવા છત્રીસ, ને ચારે દાન ચાલીસ. હવે છે ત્રણનો ઘડિયો, ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તરી નવ, ત્રણ ચોક બાર, ત્રણ પંચા પંદર, ત્રણ છંગ અઢાર, ત્રણ સિત્તા એકવીસ, ત્રણ અઠા ચોવીસ, ત્રણ નવ સત્યાવીસ, ને ત્રણે દાન ત્રીસ. હવે આપણો ચારનો અને સાતનો, ચાર અને ત્રણનો ઘડિયો તૈયાર છે. સેના માટે? સાતનો ઘડિયો બનાવવા. હવે આપણે જુઓ આ સંખ્યાઓના સરવાળા કરીશું, ચાર અને ત્રણ સાત, હવે આઠ અને છ, તો આઠ અને છ ચૌદ, બાર અને નવ, તો બાર વત્તા નવ એકવીસ, સોળ અને બાર, તો સોળ અને બાર અઠ્યાવીસ, વીસ અને પંદર, વીસ વત્તા પંદર પાંત્રીસ, છવ્વીસ વત્તા અઢાર, છવ્વીસ વત્તા અઢાર બેતાલીસ, અઠ્યાવીસ વત્તા એકવીસ, અઠ્યાવીસ ને એકવીસ ઓગણપચાસ, બત્રીસ વત્તા ચોવીસ એટલે છપ્પન, છત્રીસ વત્તા સત્યાવીસ ત્રેસઠ, અને ચાલીસ અને ત્રીસ એટલે સિત્તેર. જુઓ આપણો સાતનો ઘડિયો આખો તૈયાર થઈ ગયો. સાત એકા સાત, સાત દુ ચૌદ, સાત તરી એકવીસ, સાત ચોક અઠ્યાવીસ, સાત પંચા પાંત્રીસ, સાત છંગ બેતાલીસ, સિત્યુ સિત્યુ ઓગણપચાસ, સાત અઠા છપ્પન, સાત નવ ત્રેસઠ, ને સાતે દાન સિત્તેર. તમે બારનો ઘડિયો લખવા કયા બે ઘડિયાનો ઉપયોગ કરશો? તેવી કોઈ પણ બે સંખ્યા કે જેનો સરવાળો બાર થતો હોય. જો હું બેનો અને દસનો ઘડિયો કરું, તો દસ અને બે બાર, તો આ બંનેના ઘડિયાથી બારનો ઘડિયો બનશે. જો હું ત્રણ અને નવનો ઘડિયો કરું, તો નવ અને ત્રણ બાર થાય, તો આ બંનેના ઘડિયાનો ઉપયોગ કરીને પણ તમે બારનો ઘડિયો બનાવી શકો. ચાર અને આઠનો ઘડિયો વાપરું, તો પણ આઠ અને ચાર બાર થાય, એટલે આ બંને ઘડિયાનો ઉપયોગ કરીને પણ બાર તમે બનાવી શકો. એટલે એવી કોઈ પણ સંખ્યા કે જે બંને સંખ્યાનો સરવાળો બાર થતો હોય, એ બધી જ સંખ્યાનો ઉપયોગ કરી આપણે બારનો ઘડિયો બનાવી શકીએ. ચાલો આગળ જોઈએ. કેટલી બિલાડીઓ? ગાયત્રીની કેટલીક બિલાડીઓ એક ખોખામાં રમતી હતી. જ્યારે તેણે ગણવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેને માત્ર પગ જ દેખાતા હતા. તેણે અઠ્યાવીસ પગ ગણ્યા, તો ખોખામાં કેટલી બિલાડી હશે?
હવે જો અહીંયા બિલાડીના ફક્ત એને પગ જ દેખાય છે, એને કેટલા પગ ગણ્યા? 28 પગ. 8 પગ એટલે બે બિલાડી થાય. આપણે બધા જાણીએ છીએ કે એક બિલાડીને કેટલા પગ હોય? 4. એટલે 8 પગ એને ગણ્યા એટલે એને થયું કે 8 છે તો બે બિલાડી થશે. તો 12 પગ હોય તો 4 4 4 એમ 3 વાર કરીએ તો 12 થાય. એટલે 12 હોય તો 3 બિલાડી થાય. હવે જુઓ નીચે કોષ્ટક આપેલું છે, કેટલા પગ અને કેટલી બિલાડી. 4 પગ એટલે 1 બિલાડી, 8 પગ તો 2, 12 તો 3. હવે જુઓ અહીંયા 4 ઘડિયો જ આવશે. 4 1 4 4 2 8, 4 3 12, પછી ચોખ્ખું 16, 4 5 20, 4 6 24, 4 7 28. 1 બિલાડી, 2 બિલાડી, 3 બિલાડી, 16 હોય તો 4 બિલાડી, 20 હોય તો 5 બિલાડી, 24 હોય તો 6 બિલાડી, 28 હોય તો 7 બિલાડી. હવે જુઓ એને 28 પગ ગણ્યા છે ને, એટલે આપણને ખબર પડે કે ખોખામાં કેટલી બિલાડી થશે? 7. તો અહીંયા આપણે લખીએ 7 બિલાડી. મીનાએ તેની મરઘીના બચ્ચાને ખોખામાં મૂક્યા, તેણે તેના પગ ગણ્યા તો 28 થયા. તો તેમાં મરઘીના કેટલા બચ્ચા છે? હવે જો બિલાડીના તો 4 પગ હોય એટલે આપણે ઉપર 4 ઘડિયો કર્યો હતો બિલાડીના, અને અહીંયા મરઘીના બચ્ચા છે, મરઘીના બચ્ચાને કેટલા પગ હોય? 2 જ હોય, એટલે આપણે ઉપર 2 ઘડિયો અને નીચે કેટલા બચ્ચા એમ કરીશું. એટલે કેટલા દૂ કરીએ તો 28 આવે? તો 14 2 28 આવે, 2 2 2 એમ 14 વાર ગણીએ તો 28 આવે, એટલે 14 બચ્ચા હોય. લીલા 21 દિવસ સુધી શાળાએ ગઈ ન હતી, તે કેટલા અઠવાડિયા સુધી શાળાએ ન ગઈ? હવે જુઓ આપણે એક અઠવાડિયું એટલે કેટલા દિવસ હોય છે? 7 દિવસ. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ, એમ 7 દિવસ. હવે 21 દિવસ સુધી ના ગઈ, 7 ઘડિયામાં 21 ક્યારે આવે? 7 1 7, 7 2 14 અને 7 3 21. 7 3 21 થાય એટલે 3 અઠવાડિયા સુધી એ શાળાએ ગઈ નથી. તો આપણે અહીંયા લખીએ 3 અઠવાડિયા. ચાલો આગળ જોઈએ. કૂદકા મારતા પ્રાણીઓ. શું તમને ધોરણ 3 ગણિત ગમ્મત પુસ્તક પાઠ્યપુસ્તકમાં આવતા કૂદકા મારતા પ્રાણીઓ યાદ છે? દેડકો 0 થી શરૂ કરી એક સાથે 3 કદમ કૂદે છે. કેટલા કૂદકા પછી તે 27 પર પહોંચશે તેની ગણતરી કરો. હવે જો એક સાથે 3 કૂદે છે અને 27 પર પહોંચે છે એટલે 27 ભાગ્યા 3, આ છે એ ભાગાકારની નિશાની છે. હવે જો આપણે કૂદકા ગણીએ 3 3 3 એમ 27 સુધી પહોંચવાનું, આ એક કૂદકો, પછી 3 થી ફરી 3 સુધી એટલે 6 ઉપર આવશે, પછી ફરી 3 એટલે 9 ઉપર આવશે, પછી ફરી 3 12 ઉપર, પછી ફરી 3 એટલે 15 ઉપર, પછી ફરી 3 એટલે 18 ઉપર, 18 થી 3 એટલે 21 ઉપર, 21 થી 3 એટલે 24 ઉપર, 24 થી 3 એટલે 27 ઉપર. જુઓ હવે આપણે 27 સુધી પહોંચી ગયા છે. હવે આપણે કૂદકા ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9, તો એ 9 કૂદકા મારશે ત્યારે 27 સુધી પહોંચી જશે. તો તમે જુઓ 3 છે એના ઘડિયામાં બોલીએ તો 3 9 27 થાય, એ અહીંયા આપેલું છે. એટલે ફરી દર ફેરી આપણે આવી રીતે કૂદકા ના ગણવા હોય તો સીધો પાછળ જે સંખ્યા હોય ભાગાકારમાં એનો ઘડિયો બોલીએ, જેમાં 27 આવે એ અહીંયા લખી દઈએ, તો એ પણ જવાબ સાચો પડે. જો તે 36 પર પહોંચ્યો હોય તો તેણે ખાલી જગ્યા કૂદકા માર્યા હોય, એટલે આપણે કરી શકીએ 36 ભાગ્યા 3. તો જુઓ આનાથી આગળ આપણે કૂદકા ગણી લઈએ. 27 થી પછી આવશે 30, 30 થી પછી આવશે 33, અને 33 પછી આવશે 36. હવે 9 કૂદકા એ 27 પણ પહોંચે તો પછી અહીંયા 9 થી આ 10મું 11મું અને 12 કૂદકા મારે ત્યારે એ 36 ઉપર પહોંચે, તો 12 3 36 થાય છે ને. હવે જો તે 42 પર હોય તો તેણે કેટલા કૂદકા માર્યા હોય? હવે 36 પછી આવશે 39 અને પછી 42.
36 એ 12 કૂદકા હતા, 12 થી આ 13મો કૂદકો અને આ 14મો કૂદકો, તો અહીંયા આપણે લખીએ 14 કૂદકા. સસલું 0 થી શરૂ કરીને એક સાથે 5 કદમ કૂદે છે. કેટલા કૂદકા લગાવવાથી તે 25 પર પહોંચશે? કેટલા કૂદકા મારશે તો એ 25 પર પહોંચશે? દર વખતે 5 કૂદે એટલે 25/5. હવે 5ના ઘડિયામાં તમે બોલો તો 25 ક્યારે આવે છે? તો આપણે લખીએ કે 5×5 એટલે કે 25 થાય, એટલે 5 કૂદકા મારશે ત્યારે એ 25 ઉપર પહોંચશે. 8 કૂદકા માર્યા પછી તે ખાલી જગ્યા પર પહોંચશે. 8 કૂદકા માર્યા પછી એટલે 5×5 8 વખત, તો 5×8 એટલે થાય 40. તો 8 કૂદકા મારશે એટલે એ 40 ઉપર પહોંચી જશે. તેને 55 પર પહોંચવા કેટલા કૂદકા મારવા પડે? એટલે 55/5 કરીએ તો 11×55 થાય ને, એટલે આપણે અહીંયા લખીશું 11. હવે અહીંયા મહાવરો આપેલો છે, 28/2, 48/4, 96/8. હવે યાદ કરો મિત્રો, આપણે ગઈ સાલ 3જા ધોરણમાં આવા ભાગાકારના દાખલા ગણ્યા હતા. હવે જુઓ, બે કેટલા 2×28 થાય? તમને ઘડિયા તો આવડે જ છે, તો આપણે બોલીશું, જુઓ 10×2 20 થાય, પછી 11×2 22 થાય, પછી 12×2 24 થાય, 13×2 26 થાય, અને 14×2 28 થાય. અહીંયા લખું 14×2 28 થાય, એટલે આનો જવાબ આવશે 14. હવે 48/4, તો કેટલા 6×48 થાય? 4ના ઘડિયામાં 4×40 આવે છે, પછી 11×44 અને 12×48, તો આનો જવાબ આવશે 12, કારણ કે 12×48 થાય છે. હવે 96/8, તો 8ના ઘડિયામાં 96 ક્યારે આવે? 8×80 થાય, પછી 11×8 88, 12×8 96. હા, 12×8 96 થાય છે, એટલે અહીંયા લખીશ 12×8, એટલે આનો જવાબ આવશે 12. હવે અહીંયા લખ્યું છે 7 અને 56, તો 7ના ઘડિયામાં 56 ક્યારે આવશે? તો 7×1=7, 7×2=14, એવી રીતે ઘડિયો બોલો, ક્યારે આવશે 56? 7×8=56, 7×8=56, તો આનો જવાબ આવશે 8. હવે 66/6, તો 6ના ઘડિયામાં 66 ક્યારે આવે? 6×60 અને પછી 11, તો 11×6=60. અહીંયા હું લખું 11×6=60, એટલે આનો જવાબ આવશે 11. 110/10, 10ના ઘડિયામાં 110 ક્યારે આવે? 10×100 થાય, હજી વધારે છે, તો 11×110, તો અહીંયા 11×110 થાય, તો આપણો જવાબ 11 આવશે.